વાંચક હાલ હિન્દુસ્તાનમાં સ્વરાજનો પવન ચાલી રહ્યો છે સૌ હિન્દી છૂટા થવાની ઝંખના કરતા જોવામાં આવે છે દક્ષિણ આફ્રિકામાં પણ તેવી જ જાતનો જુસ્સો ચાલી રહ્યો છે હિન્દીને હકો મેળવવાની ભારે આમ થઈ જોવામાં આવે છે આ બાબત તમારા વિચાર જણાવશો અધિપતિ તમે સવાલ ઠીક પૂછ્યો છે પણ છાપ દેવો એ સહેલી વાત નથી છાપાનું કામ લોકોની લાગણી જાણવી અને તેને પ્રગટ કરવી એ એક છે બીજું કામ લોકોમાં અમુક લાગણીઓ જરૂરની હોય તે પેદા કરવી એ છે ત્રીજું કામ લોકોમાં એબ હોય તો તે ગમે તેટલી મુસીબતો પડે તો પણ બે થઈ બતાવી તમારા સવાલનો જવાબ આપવામાં ત્રણેય કામ સાથે આવી જાય છે લોક લાગણી કેટલેક દરજ્જે બતાવવી પડશે નહીં હોય તેવી પેદા કરવાનો પ્રયત્ન કરવો પડશે ખામી હશે તે વખોડવી પડશે છતાં તમે સવાલ પૂછ્યો એટલે તેનો જવાબ આપવાની મારી ફરજ છે એમ જણાય છે વાચક સ્વરાજની લાગણી હિન્દમાં ઉત્પન્ન થયેલી તમે જુઓ છો ખરા અધિપતિ એ તો જ્યારે નેશનલ કોંગ્રેસ સ્થપાય ત્યારથી જોવામાં આવી છે નેશનલનો અર્થ જ તે વિચાર જણાવે છે વાચક આ વાત તો તમે ઠીક કરી લાગતી નથી કોંગ્રેસને તો અત્યારે જુવાનિયા હિન્દી ગણકારતા નથી અને તેને તો અંગ્રેજી રાજ્ય નિભાવવાનો હથિયાર તેઓ ગણે છે અધિપતિ જુવાનિયાનો આવો વિચાર બરોબર નથી હિન્દીના દાદા દાદાભાઈએ જમીન તૈયાર ન કરી હોત તો જુવાનિયા આજે વાતો કરે છે તે પણ ન કરી શકત મી હ્યુમે જે લખાણો લખ્યા છે જે ચાબખા આપણને માર્યા છે ને જુસ્સાથી આપણને જગાડ્યા છે તે કેમ ભૂલાય સર વિલિયમ વેડરબનને પોતાના તન મન અને ધન કોંગ્રેસના હેતુ પાર પાડવા આપેલા તેમણે અંગ્રેજી રાજ્યને વિશે જે લખાણો લખ્યા છે તે આજે પણ વાંચવાલાયક છે પ્રોફેસર ગોખલેએ પ્રજાને તૈયાર કરવા ખાતર પોતાના વીસ વર્ષ ભીખા સ્થિતિમાં રહી આપ્યા છે હાલ પણ તેઓ સાહેબ ગરીબાઈથી રહે છે કોંગ્રેસ મારફતે સ્વરાજનો બીજ રોપનાર મરહુમ જસ્ટિસ બદરુદ્દીન પણ હતા આ પ્રમાણે બંગાળા મદ્રાસ પંજાબ વગેરેમાં કોંગ્રેસના અને હિન્દીના ઇચ્છિત તરીકે હિન્દી તેમજ ગોરા થઈ ગયા છે એ યાદ રાખવાનું છે વાંચક થોભો થોભો તમે બહુ આગળ ચાલી ગયા મારો સવાલ કઈ છે ન તમે જવાબ કંઈ આપો છો હું સ્વરાજની વાત કરું છું ને તમે તો પરરાજ્યની વાત કરો છો મારે અંગ્રેજનું નામ ન ખપે ને તમે તો અંગ્રેજોના નામ આપવા લાગ્યા આ પ્રમાણે તો આપણું ગાડું પાટે ચડે તેમ જોતો નથી મને તો સ્વરાજની જ વાતો કરો તો ગમે બીજી ડાહી વાતોથી સંતોષ વળવાનો નથી અધિપતિ તમે અધીરા થયા છો મારાથી અધીરા પણ નહીં ચલાવી લેવાય તમે જરા ખામોશ પકડશો તો તમને જે જોઈએ છે તે જ મળશે ઉતાવળે આંબા ન પાકે એ કહેવત યાદ રાખજો તમે મને રોક્યો અને તમને હિન્દીના ઉપકારીની વાત સાંભળવી નથી ગમતી એ બતાવે છે કે હજુ તમારે સારો તો સ્વરાજ છેટે છે તમારા જેવા ઘણા હિન્દી હોય તો આપણે આખા જઈ પાછા પડીએ આ વાત જરા વિચારવા જેવી છે વાચક એમ ગોળ ગોળ વાત કરીને તમે મારો સવાલ છે તે ઉડાવી દેવા માંગો છો એમ મને તો લાગે છે તમે હિન્દુસ્તાનના ઉપકારી જેને ગણો તેને હું ન ગણું પછી મારે કોના ઉપકારની વાત સાંભળવી રહી હિન્દના દાદા તમે જેને કહો છો તેણે શું ઉપકાર કર્યો એ તો કહે છે કે અંગ્રેજ રાજ્ય કરતા ન્યાય આપશે તેની સાથે મળીને રહ્યું અધિપતિ મારે તમને વિનયપૂર્વક કહેવું જોઈએ કે એ પુરુષને વિશે તમારે બે અદબીથી બોલવું એ આપણને શરમાવવા જેવું છે તેમના કામ તરફ નજર કરો તેમણે પોતાની જિંદગી હિન્દને અર્પણ કરી છે તેમની પાસે આપણે શીખ્યા હિન્દનો લોહી અંગ્રેજ ચૂસી ગયા એ શીખવનાર માનવંતા દાદાભાઈ છે આજે તેમને અંગ્રેજોની ઉપર વિશ્વાસ છે તેથી શું થયું આપણે જુવાનીના આવેશમાં એક પગલું આગળ ભરીએ તો તેથી શું દાદાભાઈ ઓછા પૂજ્ય છે તેથી શું આપણે વધારે જ્ઞાની થયા જે પગથિયાથી આપણે ચડ્યા છીએ તે પગથિયાને પાટું ન મારવું એ ડાહ પણ છે જો તે પગથિયું કાઢી નાખીએ તો આખી સીડી પડી જાય એ યાદ રાખવાનું છે આપણે બચપણમાંથી જુવાનીમાં આવીએ છીએ ત્યારે બચપણનો તિરસ્કાર નથી કરતા પણ તે દહાડા પ્યારથી સંભાળીએ છીએ ઘણા વર્ષ સુધી અભ્યાસ કરી મને કોઈ શીખવે ને તે ઉપરથી હું જરા વધારે જાણી લો તો કંઈ મારા શિક્ષક કરતાં હું વધારે જ્ઞાની ન ગણાવ મારા શિક્ષકને તો મારે માન આપવું જ પડશે તેમજ હિન્દીના દાદાને સારું સમજવું ઘટે છે તેમની પછાડી હિન્દી પ્રજા છે એમ તો આપણે કહેવું જ પડશે વાચક આ તમે ઠીક કહ્યું દાદાભાઈ સાહેબને માન આપવું એ તો સમજી શકાય તેવું છે તેમના અને તેવા પુરુષોના કામ વિના આપણે આજનો જુસ્સો ન ભોગવત એ બરાબર જણાય છે પણ તેઓ પ્રોફેસર ગોખલેનું કેમ ગણાય તે તો અંગ્રેજના બડા ભાઈબંધ થઈ બેઠા છે તે તો કહે છે કે અંગ્રેજોની પાસે આપણે ઘણું શીખવાનું છે તેઓની રાજનીતિથી વાકેફ થઈએ પછી સ્વરાજની વાત કરે તેઓ સાહેબના ભાષણોથી મને કંટાળો આવ્યો છે અધિપતિ તમને કંટાળો આવ્યો છે તે તમારી ઉતાવળી પ્રકૃતિ બતાવે છે પણ જે જોવાની પોતાના મા બાપની ઠંડી પ્રકૃતિથી કંટાળે ને તેઓ પોતાની સાથે ન દોડે તો ગુસ્સે થાય તેઓ પોતાના મા બાપનો અનાદર કરે છે એમ આપણે માનીએ છીએ તેમજ પ્રોફેસર ગોખલેનું સમજવાનું છે પ્રોફેસર ગોખલે આપણી સાથે નહીં દોડે તેથી શું થયું સ્વરાજ ભોગવવા ઈચ્છતી પ્રજા પોતાના વડીલોનો તિરસ્કાર કરી શકતી નથી આપણામાંથી માન આપવાની ટેવ જાય ત્યારે આપણે નકામા થઈ પડવાના સ્વરાજ્ય પીડ માણસો ભોગવી શકે છે નહીં કે ઉછરુંગ માણસો વળી જુઓ પ્રોફેસર ગોખલે જે વેળા પોતાનો પગ હિન્દી કેળવણી ખાતર આપ્યો ત્યારે એવા કેટલા હિન્દી હતા હું તો ખાસ માનું છું કે પ્રોફેસર ગોખલે જે કંઈ કરે છે તે શુદ્ધ ભાવથી ને હિન્દુસ્તાનનું હિતમાનીને કરે છે જો હિન્દને સારો પોતાનો જાન આપવો પડે તો આપી દે એવી તેમનામાં હિન્દની ભક્તિ છે તે જે કહે છે તે કોઈની ખુશામત કરવાની સારું નહીં પણ ખરું માનીને એટલે તેમના પ્રત્યે આપણા મનમાં પૂજ્યભાવ હોવો જોઈએ વાચક ત્યારે શું તેઓ સાહેબ જે કહે છે તે પ્રમાણે આપણે પણ કરવું અધિપતિ હું એવું કશું કહીતો નથી આપણે શુદ્ધ બુદ્ધિથી જુદો વિચાર ધરાવીએ તો તે વિચાર પ્રમાણે ચાલવાની પ્રોફેસર સાહેબ પોતે જ આપણને સલાહ આપશે આપણું મુખ્ય કામ તો એ છે કે આપણે તેમના કામને વખોડવું નહીં તે આપણા કરતાં મહાન છે એમ માનું તેમના પ્રમાણમાં આપણે હિંદને સારું કંઈ જ નથી કર્યું એવી ખાતરી રાખવી તેમને વિશે કેટલાક છાપા તોસડું લખે છે તે વખોડી કાઢવું એ પ્રોફેસર ગોખલે જેવાને આપણે સ્વરાજના સ્તંભ ગણવા તેમના વિચાર ખોટા ને આપણા ખરા જ છે તથા આપણા વિચાર પ્રમાણે ન વર્તે તે હે દેશના દુશ્મન છે એમ ગણી લેવું એ ખરાબ વૃત્તિ છે વાચક મને હવે તમે કહો છો તે કંઈક સમજાય છે છતાં મારે એ બાબત વિચાર કરવો પડશે પણ મી હ્યુમ સર વિલિયમ વેડરબન વગેરેનું જે તમે કહ્યું એ તો હદ વળી અધિપતિ જે નિયમ હિન્દીને વિશે છે તે જ અંગ્રેજને વિશે જાણવાનો છે અંગ્રેજ માત્ર ખરાબ એમ તો હું માનીશ નહીં ઘણા અંગ્રેજો હિન્દુસ્તાને સ્વરાજ મળે એવું ઈચ્છે છે તે પ્રજામાં સ્વાર્થ વધારે પડતો છે એ વાત બરાબર છે પણ તેથી દરેક અંગ્રેજ ખરાબ છે એમ સાબિત થતું નથી જેઓ હક ન્યાય માંગે છે તેમણે બધાની તરફ ન્યાય કરવો પડશે સર વિલિયમે હિન્દુસ્તાનનું બોરું ઈચ્છતા ઈચ્છનાર નથી એટલું આપણે સારું બસ છે આગળ વધીશું તેમ તેમ જોશો કે આપણે ન્યાયની વૃત્તિથી કામ લઈશું તો હિન્દુસ્તાનનો છુટકારો વધારે થશે તમે એમ પણ જોશો કે અંગ્રેજ માત્રનો દેશ કરીશું તેથી સ્વરાજ છેટું જશે પણ જો તેઓને પણ ન્યાય કરીશું તો સ્વરાજમાં તેઓની મદદ મળશે વાજક આ બધું મને હાલ તો ટાયલું જણાય છે અંગ્રેજને મદદ મળે એ સ્વરાજ મળે એ તો તમે વિરોધી વાત કરી સ્વરાજને અને અંગ્રેજને શું સંબંધ છતાં એ સવાલનો ફરજો મારે હમણાં ન જોઈએ તેમાં વખત ગાળવો એ નકામું છે સ્વરાજ કેમ મળે એ જ્યારે તમે બતાવશો ત્યારે હું વખતે તમારા વિચાર સમજી શકું તો ભલે હાલ તો તમે અંગ્રેજની મદદની વાત કરી મને વહેમાં નાખી દીધો છે ને તમારા વિચારની સામે મને ફરમાવ્યું છે એટલે એ વાત ન લંબાવો તો સારું અધિપતિ હું અંગ્રેજની વાત લંબાવવા નથી માંગતો તમે વહેમમાં પડ્યા તેની ફિકર ફિકરને મારે જે ભાડે પર તું કહેવાનું હોય તે આગળથી જ જણાવી દઉં તે ઠીક ગણે તમારા વહેમને સબૂરી પકડી દૂર કરવો એ મારી ફરજ છે વાચક તમારું આ વાક્ય મને પસંદ પડ્યું છે તેથી મને જે ઠીક લાગે તે બોલવાની હિંમત આવી છે હજુ મારી એક શંકા રહી ગઈ છે કોંગ્રેસને શરૂઆતથી સ્વરાજ ન પાયો તો કેમ અધિપતિ જુઓ કોંગ્રેસે જુદા જુદા ભાગમાં હિન્દીઓને એકઠા કરી તેઓને એક પ્રજા છે એવો જુસ્સો આપ્યો કોંગ્રેસની ઉપર સરકારની કરડી નજર રહેતી હતી કોંગ્રેસે હંમેશા મહેસૂલ સંબંધી એક પ્રજાને હોવો જોઈએ એવી માગણી કરી છે જેવું કેનેડામાં સ્વરાજ છે તેવું કોંગ્રેસે હંમેશા ઈચ્છ્યું છે તેવું મળે કે ન મળે તેવું જોઈએ કે ન જોઈએ તેના કરતાં બીજું વધારે સરસ છે કે નહીં એ સવાલ જુદો છે મારે બતાવવાનું તો એટલું જ કે કોંગ્રેસે સ્વરાજનો રસ હિંદને ચખાડ્યો બીજા તેનો માન લેવાને માગે તે અઠીક ગણ્યા અને તેમ આપણે માનીએ તો આપણે ન ગણા કહેવાય એટલું જ નહીં પણ તેથી આપણો જે હેતુ છે તે પાર પાડવામાં મુશ્કેલીઓ આવે છે કોંગ્રેસને નોખી ગણવાથી ને સ્વરાજને વિરોધી ગણવાથી આપણે તેનો ઉપયોગ નથી કરી શકતા